एक बाजू कोरोना नो कहर छे त्यारे कोविड ना घणा एवा दर्दीओ हवे सामे आवी रह्या छे जेमां आयुर्वेदिक पद्धति थी संजीवनी समान बनी रही होवानुं वधु एक उदाहरण जोवा मळ्युं छे। बारडोली नी उमराख हॉस्पिटल मां सिकल सेल थी ग्रस्त दर्दी कोरोना मां सपड़ाया हता जे साजा थया छे। बारडोली खाते आवेल उमराख हॉस्पिटल मां वहीवटी तंत्र साथे बनावेल कोविड वोर्ड मां अलग अलग एवी बीमारी दर्दी के साजा थता तबीब जगत मां दाखलो बेसाड्यो छे। વાત એ છે કે મહારાષ્ટ્રના નંદુરબારના મેડિકલ ઓફિસર સુનિલ ગાવિતે જેઓ કોવિડ વોર્ડમાં જ નંદુરબાર સિવિલમાં કોવિડ વોર્ડમાં ફરજ બજાવતા હતા અને તેમના પત્ની વંદનાબેન પણ ત્યાં જ તબીબ દંપતી પૈકી ડોક્ટર વંદના કોરોના સંક્રમિત થયા હતા અને સાથે તેમને સિકલ સેલની બીમારી પણ હતી। નંદુરબારનું આ તબીબ દંપતી હોવા છતાં ત્યાં યોગ્ય સારવાર લઈ શક્યા ન હતા અને આખરે બારડોલી ઉમરાખ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાં આયુષ વોર્ડમાં દાખલ કરી આયુર્વેદિક પદ્ધતિના સિક સેલના નિષ્ણાંત તબીબ ડોક્ટર અતુલ પટેલે સારવાર શરૂ કરી હતી। આયુર્વેદિક પદ્ધતિથી કરેલ સારવાર સંજીવની બની હોય તેમ માત્ર ચાર દિવસની અંદર સિકલ સેલથી ગ્રસ્ત અને કોરોના સંક્રમિત તબીબ ડોક્ટર વંદના ગાવિત સાજા થઈ ગયા હતા। ઉમરાખ હોસ્પિટલ સ્થિત કોવિડ હોસ્પિટલના અને ખાસ આયુષ વોર્ડ સંક્રમિત દર્દીઓ માટે રાહત ખર્ચ થતી સારવાર સંજીવની સમાન બની રહી છે। કોરોના સંક્રમિત દર્દીઓમાં ખાસ સિકલ સેલના દર્દીઓ અને 60% વધુ સંક્રમિત થયેલ દર્દીઓ પર રિકવર થવાના જિલ્લામાં પ્રથમ બનાવ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બનાવેલ અને ઉમરાખ હોસ્પિટલમાં જોવા મળ્યો હતો। યાના લીધે થાય છે અને સિકલ સેલની અંદર પણ હિમોલાઇસિસ જે થાય કે જે માણસનું હિમોગ્લોબિન તોડીને 2 ગ્રામ 4 ગ્રામ 5 ગ્રામ સુધી લઈ જાય એટલે પેરેલલ બે બાજુ ખૂબ રિક્સ હતા। બીજું કે સિકલ સેલના દર્દીને એક્યુટ પેઇન ક્રાઇસિસ થઈ જાય, કાર્ડિયક એરેસ્ટ થાય, પલ્મોનરી હાઇપરટેન્શન થાય, એ બધા જ રિક્સ ફેક્ટર હતા અને એટલે જ મને એવું લાગે છે કે એ લોકોની ઓથોરિટીએ પેશન્ટને કીધું કે તમે સુરત બારડોલી બતાવો અને અહીં અમરતા એ વિધિન 4 ડેઝ બેલેન્સ થઈ ગયું આયુર્વેદિક ટ્રીટમેન્ટના લીધે। કેમ કે તમને ખ્યાલ હશે અમારી સ્પેશિયાલિટી સિકલ સેલ પર જ છે અને એની હર્બલ ફોર્મ્યુલેશન US પેટન્ટેડ કોન્સેપ્ટથી છે અને એટલે જ અમે પેશન્ટને 4 દિવસમાં રિકવર કરી શક્યા સાયન્ટિફિકલી। ડિપાર્ટમેન્ટ હૈ વહાં પે ડોક્ટર અતુલભાઈ દેસાઈ હૈ આયુષ ડિપાર્ટમેન્ટ કે હેડ ઓર સિકલ સેલ કે મેન હૈ વહાં પે મેને ટ્રીટમેન્ટ का सोचा और मैं हॉस्पिटल में मेरी वाइफ को एडमिट किया। बाद में यहाँ क्रिटिक पेशेंट का जो बिहेवियर था और कोविड वजह से पूरे घबराए हुए थे और क्रिटिकल पोजीशन में जा रहे थे, लेकिन मैंने फिर भी यहाँ आयुष विभाग में पेशेंट को एडमिट किया। बाद में आयुष डिपार्टमेंट का जो गाइडलाइन है वहाँ से अतुल भाई देसाई ने ट्रीटमेंट किया। विद इन 4 to 7 days में मेरे पेशेंट को अभी रिकवर बहुत ही अच्छा है, उनका SpO2 99 और जो भी रिपोर्ट्स है वो बाकी नॉर्मल की तरफ हो गए हैं। किस प्रकार की यहाँ पे दवाई दी जाती थी, क्या रही है? यहाँ पे जो आयुष डिपार्टमेंट का जो गाइडलाइन है अतुल भाई देसाई जो एक वो